સાબરકાંઠાનું વદરાડ વેજીટેબલ એક્સેલન્સ સેન્ટર કે જે ઇઝરાયલના કોલોબરેશનથી ચાલે છે અને ખેડૂતો માટે નવીન પ્રકારની પદ્ધતિથી ખેતી કરવાનું અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે આ સેન્ટર કામ કરે છે. ત્યારે આજે 5 દેશના અધિકારીઓ અહીં મુલાકાતે આવી પહોંચ્યા હતા. વદરાડ ખાતે આવેલું ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે. આમ તો ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે, પરંતુ સાબરકાંઠાના વદરાડમાં મોટામાં મોટું સેન્ટર હોય છે. આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. શાકભાજી હોય કે ફ્રૂટ હોય, તમામ પ્રકારની ખેતી આ વદરાડના એક્સેલન્સ સેન્ટરમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો માટેનું આ સેન્ટર છે અને અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે, જેને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. વદરાડ ખાતે નેટ હાઉસ, ગ્રીન હાઉસ અને પ્લગ નર્સરી પણ છે, જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે. તો અગાઉ તો આ સેન્ટરમાં ઇઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા અહીં આવીને તાલીમ પણ અપાતી હતી, સાથે ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને તેની ખેતી કરાવવામાં આવે છે. તો અહીં વિવિધ દેશના વિવિધ રાજ્યના ખેડૂતો અધિકારીઓ મુલાકાતે આવે છે. ત્યારે આજે 16 જેટલા ડિફેન્સ કોલેજના મેનેજર જનરલ સહિત અન્ય 4 દેશના અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા. ભારત સરકારની નેશનલ ડિફેન્સ કાઉન્સિલના અધિકારીઓ ને એક મેન્ડેટ હોય છે કે એક વર્ષ એ લોકોને તાલીમ આપે. એમાં તાલીમના એક ભાગરૂપે ગુજરાતની કૃષિ વિષય એ લોકોનું એક હતું સબ્જેક્ટ, એમાં તાલીમ અર્થે અત્રે આવેલા છે. આપણું સેન્ટર ઓફ એક્સલન્સ છે વદરાડ ખાતેનું. મુખ્ય કેન્દ્રની કામગીરી શાકભાજીના પાકોને ઉત્તેજ અને પ્રોત્સાહનનું છે. તો આ લોકોને અહીંયા આપણું આ સુધીનું પ્રગતિ વળતા ફિલ્ડની પ્રવૃત્તિઓ અને વત્તા સરકાર દ્વારા સહાયિત કોલ્ડ સ્ટોરેજ વગેરેની મુલાકાત કરાય. એટલે આજે ટોટલી કાઉન્સિલમાં તો 120 અધિકારીઓને તાલીમ હોય છે, એમાંથી 40 અન્ય દેશોના હોય છે. એ પૈકી અહીંયા જે 16 અધિકારીઓ આવ્યા છે એમાંથી 4 દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે. આમ તો ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે, તેમાં આ એગ્રીકલ્ચર માટેની ખેતી અંગેની માહિતી આ સેન્ટરમાં આજે 16 વધુ ડિફેન્સ કોલેજના ન્યૂ દિલ્હીના મેનેજર, જનરલ બ્રિગેડિયર, એર કમાન્ડર, કેપ્ટન તથા કર્નલ રેન્કના ભારત તેમજ જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. ખાસ કરીને અહીં ઓછા પાણી અને ઓછી માટી દ્વારા કઈ રીતે ખેતી કરાય તો કઈ રીતે વધુ ઉત્પાદન મળે તે પ્રકારની માહિતી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી. તો તમામને વદરાડ ખાતે આવેલ વિવિધ ગ્રીન હાઉસ, નેટ હાઉસ સહિત વિવિધ વાવેતર કઈ રીતે કરાય છે તેની ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવી હતી. અન્ય દેશના અધિકારીઓ અહીં મુલાકાત લીધી તો તેઓએ પોતાના દેશમાં પણ આ પ્રકારે ઓછા પાણી અને ઓછી માટી સફળ અને સારી ખેતી ત્યાં પણ કરશે અને તેમને જ્યાં પણ મદદ જોઈએ ત્યાં બાગાયત વિભાગ પણ તેમને મદદ કરશે. આપણી પાસે નેશનલ ડિફેન્સ કોલેજ જે કમિટી છે એની 16 લોકોની કમિટીના માણસો અહીં આવે છે. એ લોકોને જે પર્પઝ હતો, એ લોકો ડિફેન્સની ટ્રેનિંગ સાથે સાથે એ લોકો કોઓપરેટિવ એગ્રીકલ્ચરની અંદર જે મૂવમેન્ટ ચાલી રહી છે એ અને ખેતી રિલેટેડ પણ માહિતી એમને લેવી હતી. એ માટે આપણે જે સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ છે ત્યાં એ લોકોની આપણે વિઝિટ ગોઠવી હતી. સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ ખાતે આપણે અલગ અલગ પ્રકારના અખતરા કરીએ છીએ. ખીરા ટામેટા છે, કાકડી છે, બીજા જે પાકો છે એની પર જે અખતરા કરીએ એની અંદર ઓછા પાણીએ કઈ રીતે વધુ આવક મેળવી શકાય. અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ભાઈ ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા. કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી, ચેરી ટોમેટો બતાવ્યા, બીજા જે બીફ ટોમેટો છે, બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા. એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાવી, જે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટનું જે ઘટક છે કે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાવી શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી. અને એ જોયા પછી એમાંથી ઘણા બધા જે અધિકારીઓ છે એ લોકોને આ વસ્તુ ઘણી ગમી છે અને ભવિષ્યમાં આ બાબતે પણ જો એ લોકોની જરૂરિયાત હશે તો સેન્ટર ઓફ એક્સલન્સ એમની મદદ કરવા માટે હર હંમેશ માટે તૈયાર છે. આમ તો સરકાર દ્વારા સેન્ટર બનાવીને ખેડૂતોને ફાયદો કરી આપ્યું છે, કારણ કે અહીંયા વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજી અને રક્ષિત ખેતી કરવામાં આવે છે. તો આ સેન્ટર હવે સમગ્ર વિશ્વભરમાં પણ અહીંની ખેતી અંગેની માહિતી આપી રહ્યું છે. તો ઓછા પાણી, ઓછી માટીએ સારી અને સફળ ખેતી કરી વધુ ઉત્પાદન કઈ રીતે મળે એ આ સેન્ટર એના ઉપર કામ કરી રહ્યું છે. ત્યારે અહીં આવતા વિદેશી અધિકારીઓએ પણ અહીંની ટેકનિક તેમના દેશમાં પણ ઉપયોગ કરી શકે છે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા.
પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાઈ ગયો.